કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ સાતમાં વનસ્પતિની જાણકારી મેળવીએ. એમાં આપણે 7.5 પુષ્પ એટલે કે ફ્લાવર વિશે સમજવાનું છે. એ જ સમાન શબ્દ છે પુષ્પ. આપણે જોઈએ તો ગલગોટો, જાસૂદ, મોગરો એ બધાને ફૂલો હોય છે. અમુક વનસ્પતિઓને ફૂલ નથી હોતા. એક ગુલાબનું ડાળી આપી છે, તો એ બી સીમાં ગુલાબના છોડની 3 ડાળીઓ દર્શાવી છે. છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થાય? ખાલી ડાળી હોય તો આપણને ખબર ના પડે કે કયો છોડ છે, પણ એના પાંદરા હોય તો થોડો ખ્યાલ આવે કે એ કયો છોડ છે. અને જો પાંદરા અને પુષ્પ બંને હોય તો આપણને તરત ખબર પડી જાય કે આ કયો છોડ છે. આ મોગરો છે, આ જાસૂદ છે, કે આ બારમાસી છે. કંઈ 3 ડાળી આપી છે ગુલાબના છોડની. પહેલું છે પણવિહીન ડાળી, એટલે પણ પણ નથી. બીજી છે પણયુક્ત ડાળી, જેમાં પણો છે. ત્રીજું છે પણ અને પુષ્પવાળી, એમાં પણ છે અને પુષ્પ પણ છે. તો આ ગુલાબ છે, ગુલાબની સુગંધ સારી હોતી. તો અલગ અલગ પુષ્પના રંગ પણ અલગ અલગ હોય છે, બરાબર છે. અમુક સફેદ હોય, લાલ હોય, બરાબર છે. અમુકમાં એક કરતાં વધારે રંગો હોય, બરાબર છે. અમુક વનસ્પતિમાં પુષ્પ નથી હોતા, અમુકના ચમકતા હોય છે, અમુકના સુગંધવાળા હોય છે, અમુકના સુગંધ વગરના હોય છે. રાતરાણી હોય છે તે રાતે જ એનો સુગંધ આવે, બરાબર. દિવસે સુગંધ ના આવે. ગુલાબની સુગંધ આવતી હોય છે, મોગરાની સુગંધ હોય છે, જેમાંથી આપણે પરફ્યુમ અત્તર બનાવવામાં આવે છે, બરાબર છે. તો પુષ્પના ઉપયોગો પણ ઘણા છે. આપણે પુષ્પના ભાગો વિશે સમજીએ. તો આ જે એક પુષ્પ હતું, બરાબર, ગુલાબ, તેનાથી એક હતા જે પણો હતા તેને કહેવાય દલપત્રો. પુષ્પના જે પણો છે એને દલપત્રો કહેવાય, બરાબર છે. અને એની જે નીચેની સાઈડ જે કડી જેવું હોય છે એ છે વજ્રપત્ર. આપણે કોઈ જાસૂદનું ફૂલ લેશો, બરાબર છે, તો ઉપરની બાજુ આ રીતનું જોવા મળશે, પણ એની પાછળની બાજુ આ રીતનું એક નાનો હશે, નાના નાના પત્તા હશે. આ બહારનો ભાગ છે એ છે દલપત્ર, અને નીચેની સાઈડ એનો જે પકડી રાખે જકડતો એ છે વજ્રપત્ર. આકૃતિ આપી છે, આ મોટા મોટા પત્તા છે એ દલપત્ર છે. અને જે બહારનું છે આ શરૂઆતમાં ફૂલ ઉગ્યું ત્યારનું છે, તો આ રીતનું હશે. પછી ફૂલ આખું ખીલીને ઉગી જશે તો દલપત્ર પાછળની સાઈડ જતા રહેશે, બરાબર છે. સોરી, દલપત્ર મોટા થશે ને વજ્રપત્ર એની પાછળના ભાગમાં હશે, બરાબર છે. તો જાસૂદનું ફૂલ આમ કાઢી લઈએ તો આપણને વજ્રપત્ર દલપત્ર દેખાય. એના સિવાય વચ્ચેનો એક ભાગ હશે, એની અંદર બીજા પણ ભાગો હશે, પૂંકેસર, સ્ત્રીકેસર, જે આપણે જમણી બાજુ આકૃતિ આપી છે એમાં જોઈશું. ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો, તે પુષ્પના દલપત્રો છે. એટલે સૌથી મોટા જે પત્રો છે એ છે દલપત્ર, પણના કહેવાય એને દલપત્ર. વિવિધ પુષ્પના વિવિધ રંગના દલપત્ર હોય છે, બરાબર. મોગરાના સફેદ હોય છે, બારમાસીમાં અલગ અલગ રંગો આવતા હોય છે. બંધ કડીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય છે? તો આ કડી પહેલાં બંધ હતી તો એના અંદરના ભાગમાં હોય, પછી કડી બહાર આવતી જાય. કડીનો મુખ્ય ભાગ કયો હોય છે? શું તમે જોયું કે આ ભાગ એ નાના પણ સમાન છે, તેને વજ્રપત્રો કહે છે. એટલે શરૂઆતમાં જે ખીલે છે તે વજ્રપત્રની અંદરથી કડીઓ ખીલે, તે છે વજ્રપત્ર. તો આકૃતિ 7.20 કડી અને પુષ્પ. હવે એક પુસ્તક આપ્યું છે, તો તમે અમુક અમુક પુષ્પને લઈને આપણે જોઈ શકો. પછી એક આકૃતિ આપી છે 7.21 ગળણી આકાર પુષ્પ. તો આ પુષ્પનો આકાર એક ગળણી જેવો છે, બરાબર છે. આ રીતે ઉપરની સાઈડ થોડું ખીલેલું છે અને નીચેથી થોડું સંકોચાયું છે. હવે એના ભાગો વિશે જોઈએ. તો પુષ્પના ભાગો, તેની જે વચ્ચેમાં મધ્યમાં હતું દલપત્રો ને એની વચ્ચે, તો એ છે પૂંકેસર, અને એની પૂંકેસરની નીચે છે સ્ત્રીકેસર, બરાબર. પુષ્પની અંદરના ભાગોને સ્પર્શ જોવા માટે જો તેના દલપત્રો જોડાયેલા હોય તો તમારે તેને કાપીને ખોલવું પડશે. તો તમે ગુલાબનું ફૂલ જોયું હશે તો એના પત્રો કાપી નાખો તો વચ્ચેનો જે ભાગ જોવા મળશે એમાં પૂંકેસર ને સ્ત્રીકેસર દરેક ફૂલમાં હોય છે. લગભગ જાસૂદમાં, જાસૂદ અને ગુલાબમાં તમને વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા ગણી આકારના પુષ્પોને
તેના દલપત્રને ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા જેથી અંદરના ભાગોને સ્પર્શ જોઈ શકાય. એટલે આ જે દલપત્રો છે એને થોડા કાપવાના અને ખોલી દેવાના, એટલે આપણને આ ભાગ વચ્ચેનો સારી રીતે દેખાય કરી. એવા જે પૂં કેસર હતું એના ભાગો બતાવ્યા છે. તેમાં ઉપરમાં આ ટોચ હોય છે એને કહેવાય છે પરાગાશય, અને નીચે આખું ખેંચાયેલું હોય છે એ છે તંતુ. એટલે આ પૂં કેસરના ભાગો છે આકૃતિ 7.3. બાકીના ભાગને જોવા માટે વજ્રપત્રો અને દલપત્રોને દૂર કરો. તમારા પુષ્પની તેમાં દર્શાવેલા ભાગ સાથે સરખામણી કરો અને તમારા પુષ્પના પૂંકેસર અને સ્ત્રીકેસરને ઓળખો. તો દરેક પુષ્પમાં પૂંકેસર સ્ત્રીકેસર નાના હોય કે મોટા હોય, આપણે જાસૂદમાં મોટું જોવા મળે, ગુલાબમાં મોટું જોવા મળે, પણ મોગરામાં થોડું નાનું હોય, એટલે નાનું મોટું હોઈ શકે. એટલે દરેકમાં પૂંકેસર અને સ્ત્રીકેસર તો જોવા મળશે. તો આ પૂંકેસરના ભાગો હતા. પાછળ જે આપેલા છે સ્ત્રીકેસરના ભાગો છે, નીચેનો ભાગ છે. એમાં સ્ત્રીકેસરમાં કેટલા ભાગ છે? પરાગાસન છે સૌથી ઉપર, એની પછી આવશે પરાગવાહિની, એના પછી છે બીજાશય. આ છે સ્ત્રી કેસરના ભાગો. પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રી કેસર કહે છે. એટલે ઉપરનું પરાગ પૂં કેસર છે એને કાપશો પછી એ જોવા મળશે. જો તમે તેને સંપૂર્ણ ન જોઈ શકતા હોય તો વધારાના પૂં કેસરને દૂર કરો, એટલે કાપીને એને કાઢી લો. હવે એની સરખામણી આકૃતિ સાથે કરશો તો તમને જોવા મળશે. તમે જે પુષ્પ લીધું હશે એમાં પણ સ્ત્રી કેસર જોવા મળશે. હવે સ્ત્રી કેસરમાં બીજાશય છે એના વિશે જાણકારી લેવી છે. તો શું કરવું છે? એના બે ભાગ પાડવાના છે. બ્લેડથી એક ઊભો ચીરો મારવાનો અને બીજો એક આડો ચીરો, બે પુષ્પ લઈને. તો શું કર્યું? સ્ત્રી કેસરમાંથી બીજાશય લીધું, બીજાશયની કાપણી પ્રવૃત્તિ આપી છે. પહેલાં ઊભો કાપ માર્યો એટલે ઊભું કાપ્યું, આ બ્લેડ લીધી છે એનાથી ઊભો કાપો માર્યો, બીજો માર્યો આડો કાપો. બરાબર છે? બ્લેડ વાપરો તો ધ્યાન રાખજો કે મોટાના જ આપજો, કે તમને વાગી શકે. ઊભો છેદ માર્યો તો આ રીતે જોવા મળે અને આડો છેદ માર્યો તો આ રીતે જોવા મળે. તો આ જે ગોળ ગોળ છે ઝીણી ઝીણી રચના, એ છે અંડકો, બીજા શહેરની અંતર રચના. ઊભો કાપ, ઊભો કાપ તેમાં અંડકો જોવા મળે અને આડો કાપ એમાં પણ જોવા. લેન્સનો ઉપયોગ કરીને બીજાશયના અંદરના ભાગની રચના જુઓ. શું તમને બીજાશયમાં મણકા જેવી કોઈ રચના દેખાય છે? તેમને અંડક કહે છે. આ જે નાના નાના મણકા હોય એના જેવી રચના છે, તેને કહેવાય છે અંડક. આ બીજાશયની અંદર જ છે પણ આમાં નહીં જોઈ શકો, એને કાપીએ પછી જોવા મળે. હવે અલગ અલગ પુષ્પોમાં આજે સંખ્યા જુદી જુદી હોય છે. જાસૂદના પુષ્પમાં જોઈએ તો આપણને 5 દલપત્રો જોવા મળે. બરાબર છે? અમુક પુષ્પમાં 3 જ હોય છે, અમુકમાં વધારે હોય ઓછા હોય, તો બધામાં અલગ અલગ સંખ્યા અલગ અલગ હોય. તો વિવિધ પુષ્પોમાં વજ્રપત્રો, દલપત્રો, પૂંકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્યારેક આમાંથી કેટલાક ભાગ ગેરહાજર પણ હોઈ શકે છે, એટલે કોઈ ભાગ હોય જ નહીં એવું પણ બની શકે છે અમુક. તો આ પ્રકરણમાં આપણે શું શું શીખ્યા? આપણે આ પ્રકરણમાં પર્ણ વિશે શીખ્યા, વનસ્પતિના, પછી પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો વિશે શીખ્યા. આપણે વિવિધ પુષ્પોની રચના શીખ્યા. પુષ્પોના કાર્યો વિશે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરીશું. આપણે ફળ વિશે પણ આગળના ધોરણમાં શીખીશું. તો આપણે જોઈએ તો વનસ્પતિ, અમુક વનસ્પતિઓના ફળ આવતા હોય છે. બરાબર? આપણે નારંગી, લીંબુ, તો બધા ફળ છે, તેના વિશે પણ આપણે અભ્યાસ કરીશું.